नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. તુલસી વિવાહ નિમિત્તે રણછોડજીનો વરઘોડો નગર યાત્રાએ નીકળ્યો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ. સંગીતકાર સ્વર્ગસ્થ શંકર જયકિશનનો 93મો જન્મદિવસ વાંસદા ખાતે ઉજવવામાં આવ્યો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. તો સાથે જ નવસારીના રામજી મંદિર ખાતે પણ આજે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો અને તુલસી વિવાહના કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર ભક્તજનો જોડાયા હતા. તો એમ નવસારીમાં બે જગ્યાએથી, જી હા, એક રણછોડરાય મંદિર ખાતેથી તો બીજી બાજુ રામજી મંદિર ખાતે પણ તુલસી વિવાહ યોજાયા અને આજથી વિધિવત લગ્નની શરૂઆત થઈ ચૂકી છે. તો જે મૂર્તિઓ પણવા માટે થનગની રહ્યા હતા તો એમના માટે હવે લગ્નના દિવસો ગણવાની શરૂઆત થઈ ચૂકી છે અને સનાતન ધર્મની અંદર સૌપ્રથમ તુલસીજીના લગ્ન થાય છે ઠાકોરજીની સાથે અને ત્યાર પછીથી આમ જનતા જે ખરી એ લગ્ન વિધિની અંદર જોડાય છે. ચતુર્માસ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે તો જેઓ ચતુર્માસ કરી રહ્યા હતા એમના માટે આજે છેલ્લો દિવસ છે. આવતીકાલે ચતુર્માસને લોકો પારણા કરશે. નાની વગઈ ગામમાં ક્રિકેટ ટીમના ખેલાડીઓને ટ્રાયબલ વાંસદા તરફથી ક્રિકેટ કિટ જિલ્લા પંચાયત સભ્ય બાપજીભાઈ ગાયકવાડના હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે ખાંભલા ઉપસરપંચ સતીશભાઈ મહાકાર, વિનયકુમાર ભોય, સ્નેહલ ભોય તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા નાની વગઈના ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટ કિટ આપતા ભાજપ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ મરોળી પોલીસના વિસ્તારમાં વિવિધ ગામોમાં CISFની ટુકડી સાથે પોલીસે પેટ્રોલિંગ ફૂટ પેટ્રોલિંગ કર્યું. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને નવસારી જિલ્લામાં વિવિધ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે ત્યારે જલાલપુર તાલુકાના મરોલી પોલીસ સંદર્ભ વિસ્તારમાં આવેલા મહુવર ગામ તેમજ ડાભોલ ગામ વિસ્તારમાં CIFની ટુકડીના માણસો સાથે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ એરિયા ડોમિનેશનની કામગીરી પણ કરવામાં આવી હતી. માર્કેટિંગની નોકરી કરતો મરોલીનો ઇસમ ગુમ. જલાલપુર તાલુકાના મરોલી ખાતે કસ્તુરબા આશ્રમ નજીક મહાવીર સોસાયટીમાં રહેતા અને ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ 45 વર્ષીય જયેશભાઈ જયંતિભાઈ મોદી સુરત ખાતે માર્કેટિંગની નોકરી કરે છે. ગત 17 ઓક્ટોબરે નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળેલ જયેશભાઈ ઘરે પરત ફર્યા ન હતા અને ઘરમાં આર્થિક સકડામણ હોવાથી તેઓ કશે ચાલ્યા ગયા હોવાનું પરિવારનું માનવું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણતા જયેશભાઈ મધ્યમ બાંધાના, લંબગોળ મોટું અને ગૌરવ વર્ણના તેમજ આશરે 5 ફૂટ 8 ઇંચની ઊંચાઈ ધરાવે છે. ઘણી શોધખોળ છતાં તેમની ભાળ ન મળતા તેઓ ઘરે પરત પણ ન ફરતા. અંતે તેમના પિતા 77 વર્ષીય જયંતિભાઈએ તેમના ગુમ થવા અંગે મરોલી પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધ કરવા સાથે મરોલી પોલીસના એએસઆઈ ગોપાળભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીની મહિલાએ એસિડ ગટકાવ્યું. ચીખલીની ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા 47 વર્ષીય રમીલાબેન સુરેશભાઈ કાલેરિયાએ 3 નવેમ્બરે સવારે 8:30 વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરે જ એસિડ ગટકાવી લેતા તેમને સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રદીપ પટેલે પોલીસને જાણ કરતા હાલ તો ચીખલી પોલીસે જાણવા જોગ નોંધ કરી. ચીખલી પોલીસના સંદીપસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
ગણદેવી 4 રસ્તા ખાતે ટેન્કર અડફેટે ઈજા પામેલ બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત. ગણદેવીના નાની તાઇવાડ ખાતે રહેતા 63 વર્ષીય અબ્દુલ મુનાફ મુલ્લાનો 34 વર્ષીય પુત્ર રિયાઝ અહમદ ગત 2 નવેમ્બરે રાત્રે 8:15 વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઈને ગણદેવીના જલારામ બાપા મંદિર સામે 4 રસ્તા પર ગણદેવી બિલ્લીમોરા રોડ પર થઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક ટેન્કર નંબર GJ21Y0439ના ચાલકે તેનું ટેન્કર બેફામ ઝડપી અને બેદરકારીપૂર્વક હંકારી રિયાઝની બાઇકને અડફેટે લેતા રિયાઝને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો અને આ અંગે મૃતકના પિતા અબ્દુલ મુનાફિક ગણદેવી પોલીસમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના PSI SV આહિર આ અંગે વધુ તપાસ કરી રહ્યા. જલાલપોરના ખરસાડ ગામે બંધ મકાનમાંથી ગામના જ ઇસમ દ્વારા ચોરીનો પ્રયાસ. જલાલપોર તાલુકાના ખરસાડ ગામે હરીફળિયાના રહીશ 31 વર્ષીય વેપારી અર્જુનભાઈ પ્રદીપભાઈ પટેલ હાલ નવસારીના ગણદેવી રોડ સ્થિત પ્રતિક્ષા સોસાયટીમાં રહે છે. ગત 1 નવેમ્બરની રાત્રિ દરમિયાન ખરસાડ સ્થિત તેમના બંધ ઘરમાં ગામના જ નિમેશ નામના ઇસમે અન્ય 2 અજાણ્યા ઇસમો સાથે મળીને તેમના તથા અન્ય આસપાસના બંધ ઘરોના દરવાજા તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ અંગે જાણ થતાં અર્જુનભાઈએ જલાલપોર પોલીસ મથકમાં ગામના જ વિનેશ નામના ઇસમ તથા અન્ય 2 અજાણ્યાઓ વિરુદ્ધ ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવતા જલાલપોર પોલીસે નિમેશ તથા તેના અન્ય 2 અજાણ્યા સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોર પોલીસના PSI RS ગોહિલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના અંબાજ ગામે ખેતર ખેડતી વખતે ટ્રેક્ટર પલટતા કાકડવેલના ચાલકનું મોત. ચીખલી તાલુકાના કાકડવેલ ગામે વડફળિયામાં રહેતા 54 વર્ષીય મહેશભાઈ અમૃતભાઈ પટેલ ગત 2 નવેમ્બરે પોતાનું ટ્રેક્ટર નંબર GJ11E0859 લઈ તાલુકાના અંબાજ ગામે મેરી માતા ફળિયામાં રહેતા સવિતાબેન પટેલની ક્યારી ખેડવા ગયા હતા. તે સમયે મહેશભાઈએ પોતાનું ટ્રેક્ટર બેદરકારીપૂર્વક ચલાવતા ટ્રેક્ટર ઊંધું વળી ગયું હતું અને મહેશભાઈ તેની નીચે દબાઈ જતા તેમના જમણા પગે, જાંઘ પર તથા છાતીના ભાગે ગુપ્ત માર વાગી ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી, જેને લઈને મહેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મૃતકના યુવાન ખેડૂત પુત્ર મિલનભાઈએ ચીખલી પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતક મહેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI JB જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાના ખાનપુર ગામેથી ઘરના ઓટલા પર સંતાડીને રખાયેલ દારૂનો જથ્થો પકડાયો. વાંસદા પોલીસને બાતમી મળી હતી કે ખાનપુર ગામે સરવળ ફરિયામાં રહેતા બુટલેગર દીપક મારુ ગાંવીતે તેના ઘરના ઓટલા પર એક તાડપત્રી નીચે 42 જેટલા ખોખામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી અને ટીન બિયર મળીને કુલ રૂપિયા 1.30 લાખનો જથ્થો સંતાડીને રાખ્યો છે. આ બાતમીના આધારે વાંસદા પોલીસની ટીમે ખાનપુર ગામે રહેતા બુટલેગર દીપકના ઘરે છાપો મારતા તેના ઘરના ઓટલા પર જ તાડપત્રી નીચે સંતાડીને રખાયેલ 1,29,600ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો. સાથે જ બુટલેગર દીપક રેડ દરમિયાન ઘરે ન મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના PI BM ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. મરોલીના કુલવાસણા ગામની સુગર ફેક્ટરીના ગેટ સામે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ફરિયાદ નોંધાઈ. મરોલીના કુલવાસણા ગામ સુગર ફેક્ટરીની ગેટની સામે નવસારી સુરત જતા માર્ગ પર ટ્રક નંબર GJ15UU1201ના ચાલક ધર્મેન્દ્ર પ્રસાદ દ્વારા પોતાની ટ્રકને કોઈપણ સિગ્નલ બતાવ્યા વગર ટ્રક અચાનક ઊભી રાખી દેતા પાછળથી આવતી ST બસ નંબર GJ18Z2809 સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું હતું, તેમજ સાથે બસને પણ 1,50,000નું નુકસાન થતાં અને પેસેન્જરને ઈજા થતાં આ બસના ડ્રાઈવર નરેશભાઈ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા મરોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.8 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17.9 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 76%, જ્યારે સાંજે 29% રહ્યું હતું. હવાની ગતિ 1.7 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી.
નમસ્કાર. માનવ ઉત્થાન સેવા સમિતિના તત્વાવધાનમાં નવસારીમાં એક દિવસીય ભવ્ય સદભાવના સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં માનવ ધર્મના પ્રણેતા, પ્રખર માનવતાવાદી, લોકપ્રિય સમાજ સેવક શ્રી સતપાલજી મહારાજ તેમજ અનેક સંતો પધારી આત્મકલ્યાણકારી પ્રવચન આપશે, જેમાં આપ સર્વેને ઈષ્ટ મિત્રો સહિત પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 6 નવેમ્બર 2022 રવિવાર. સમય 5:00 થી 8 વાગ્યા સુધી. સ્થળ હેલીપેડ ગ્રાઉન્ડ, તિગરા જકાત નાકા પાસે 7-11 પેટ્રોલ પંપની પાછળ, ગણદેવી રોડ, નવસારી.